Sadanandambodhi Smitaruchirapurnenduvadana Prafullambhojanamachchadasadrasa Sobhakshiyugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambhujam Pujitam suranarotamermuda Dharmanandanamaham vichintaye Omaya utarine Shri Swaminarayanaya namo nama Om Shri Hari Krishnaya namo nama Om Shri Purna Purushottamaya namo namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktonethi Jai Swaminarayan Sadguru Niskudan Swami Hriday Prakash Granthani Andar Prasang Ek Ema Chelle Em Lakhe Che Shishya Che Sadguru Ne Prashna Puche Che કે ગુરુદેવ મે જેને મારા બહુ સ્નેહી માન્યા હતા જેના પ્રત્યે મને ક્યારેય પણ કુભાવ હતો નહીં એવા ચાર અંતઃકરણ અને પંચ જ્ઞાન ઇન્દ્રિયો જે તમે મને કુસંગી બતાવી એ મને સાચું લાગ્યું છે મે તો એને આજ સુધી સત્સંગી જ જાણ્યા હતા એનો મને કોઈ દિવસ અભાવ નથી આવ્યો મને એની ઉપર પરમ સ્નેહ હતો એના અવગુણ તમે મને ઓળખાવો કારણ કે એના કયા અવગુણ છે એની મને ખબર જ નથી મેં તો એમાં ગુણ માનેલો છે મને તો એમાં અતિશય ભાવ છે તમે જો એના અવગુણ મને બતાવશો તો મને એમાંથી સ્નેહ તૂટશે જેવી રીતે સહજ કોઈ પણ વ્યક્તિમાં આપણને બહુ ભાવ હોય પણ એની અંદર જ્યારે આપણને અવગુણ ભાસે છે અથવા તો અવગુણ કોઈ આપણને દેખાડે છે ત્યારે ઓટોમેટિક આપણને એ વ્યક્તિમાંથી હેત ઓછું થાય છે ચાહે આપણું અંતઃકરણ અવગુણ બતાવે ચાહે આપણી બુદ્ધિ બતાવે ચાહે કોઈ વ્યક્તિ બતાવે તુરંત એની અંદર આપણને જે હેત હોય એ હેતની અંદર ક્યાંક તિરાડ પડે છે એવી જ રીતે આ જે ચાર અંતઃકરણ ને પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે એની અંદર હે ગુરુદેવ તમે મને અવગુણ બતાવો કે જેનાથી મારે એની સાથેનો જે ગાઢ સંબંધ થઈ ગયો છે એમાં તિરાડ પડે આગળ શિષ્ય કહે છે કે મેં બહુ ડાપણ કર્યું છે અને ડાપણની અંદર મારા હૃદયમાં આવ સમાન અંધારું છવાઈ ગયું છે ડાપણની અંદર મને કાંઈ ખબર જ ના પડી કે આ બધા કુસંગીઓ ક્યારે મારા મિત્ર થઈ ગયા ક્યારે મારા સંબંધી થઈ ગયા આગળ શિષ્ય હજુ સદગુરુને કહે છે સમજી સાનો આપને કરે બીજાની હાસ મોટો મૂરખ નિસર્યો જ્યારે કર્યો તપાસ હું જ્યારે પોતાની જાતને બહુ સાનો સમજતો ગુરુદેવ બહુ સારો અને બહુ સમજુ સમજતો અને બીજાની હાંસી કરતો હતો જીવ પ્રાણી માત્રને આવું ડાપણ છે બીજાના અવગુણના દર્શન બીજાના અવગુણનું વિવેચન બીજાના અવગુણની ચર્ચા બીજાની અંદર પડેલી ખોટનું વારે વારે પ્રદર્શન નિદર્શન વિચાર વિમર્શ આ બધી જીવને જન્મો જન્મની પડેલી ટેવ છે બીજા ઉપર રિસર્ચ કરવું બીજાનો માપદંડ કાઢ્યા કરવું
બીજાને પોતાની અલ્પ અને ઊંધી અને ફૂટેલી અડધી બુદ્ધિથી માપ્યા કરવું, આવું જીવને જન્મો જન્મનો હેવા પડેલો છે, જેના કારણે પોતાની જાતને બહુ સાની સમજે છે, પોતાની જાતને બહુ ડાહી સમજે છે અને બીજાને નરસા સમજે છે. દરેક જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર આવો સૂક્ષ્મ અહંકાર છે. હું જે સમજું છું એ બરાબર છે, હું જે બોલું છું એ બરાબર છે, હું જે વિચારું છું એ બરાબર છે, હું જે કરું એમાં ભૂલ થાય જ નહીં, હું જે કાંઈ વિચારીને જે કાંઈ કરું એ બરાબર જ હોય, મારામાં ખોટ આવે જ નહીં. અને પરમાત્માની કૃપાથી પાંચ કામ સારા મહારાજે નિમિત્ત બનાવીને કર્યા હોય એનું સદાય ગાન કર્યા કરે, આ વખતે મેં આમ કર્યું હતું, આ વખતે આમ કર્યું હતું, પણ હજુ જે ભૂલ રહી છે અને નથી સુધારી, જે કર્યું હતું એ તો સારું જ કર્યું હતું, આજે પણ જે સારું કરીએ છીએ સારું જ કરીએ છીએ, પણ આપણી ભૂલ જો ન સુધરે તો આપણે ડાપણવાળા, જે નિષ્કુળન સ્વામીએ લખ્યું એવા સાના પુરુષો કહેવાઈએ. આપણી અંદર ખોટ ઘણી છે, સારું પણ ઘણું છે અને ખોટ પણ ઘણી છે. સારા તરફ જોઈને ખોટને ટાળવાની મહેનત ન કરે એના હૃદયમાં ક્યારેય પ્રકાશ ન થાય. નિષ્કુળન સ્વામી શિષ્યના સંવાદ દ્વારા મારા ને તમારા આત્માને જાગવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. તમે ડાપણમાં બહુ દિવસો કાઢ્યા, હે મુમુક્ષુઓ જાગો, આપણને બધાને સ્વામી કહે છે જાગો. તમે બહુ સાના થયા, તમે બીજાની બહુ હાંસી કરી, બીજાની મૂર્ખામી પર બહુ હાંસી કરી, પણ જ્યારે તમે તમારા અંતરમાં તપાસ કરો છો ને ત્યારે તમારાથી મોટો મૂર્ખ કોઈ નથી. તમે બીજાના અંતરમાં ભગવાન નથી દેખાતા, બીજાની અંદર આટલા દોષ પડ્યા છે, બીજામાં આટલા અવગુણ પડ્યા છે, બીજાને આવું સમજતા નથી આવડતું, બીજાને આવું વર્તતા નથી આવડતું, એની ચર્ચાઓ વિચારણાઓ એની ઉપર મંત્રણાઓ તમે ઘણી કરી, પણ નિષ્કુળન સ્વામી કે હે મુમુક્ષુઓ, તમે તમારી ઉપર ક્યારેય વિચાર વિમર્શ મંત્રણા કરી છે? એક ખૂનામાં એકાંતમાં બેસીને ક્યારેય તમે તમારા અવગુણની ચર્ચા તમારા આત્મા સાથે કરી છે, પરમાત્મા સાથે કરી છે, કોઈ સદગુરુ સાથે કરી છે કે મારું અંતર આવું રહી ગયું છે, મારી અંદર આ ખોટ રહી ગઈ છે, હજુ મારો જ્ઞાનયજ્ઞ પૂર્ણ નથી થયો, એની બળતરા થાય છે કે કેવળ બીજાની તપાસ કરવામાં, બીજાની હાંસી કરવામાં તમારો ટાઈમ જાય છે? નિષ્કુળન સ્વામી આવી રીતે આપણને સર્વને જગાડે છે. ઘણી એક વખત આધ્યાત્મિક માર્ગનો મુસાફર જાગતો ઊંઘતો હોય છે, એ બહુ મોટું આધ્યાત્મિક માર્ગનું રહસ્ય એવું છે, જાગતો ઊંઘતો હોય છે, જેનું નામ છે મોહનિંદ્રા. મોહનિંદ્રાનો અર્થ એવો થાય છે, સ્વમાં અતિશય ગુણભાવ અને પરમાં અતિશય અવગુણભાવ. સ્વની કોઈ ચિંતા જ નહીં, પરની જ ચિંતા. સ્વની કોઈ ચર્ચા જ નહીં, પરની જ ચર્ચા. સ્વ માટેનો કોઈ પ્લાન નહીં, પર માટેનો જ પ્લાન, એનું નામ મોહ. બીજા માટેનું બધું એનું નામ મોહ કહેવાય. પણ આયોજન એવા કરીએ જેમાં સ્વ છે એ સુધરે. જો સ્વ સુધરશે તો પર સુધરેલું દેખાશે, સ્વ નહીં સુધરે તો પર સુધરેલું નહીં દેખાય. માટે સ્વને સુધારવા જે મહેનત કરે છે એવા મુમુક્ષુ પહેલાં તો થવું કે મારે સ્વને સુધારવું છે, મારે સ્વમાં પ્રકાશ કરવો છે, મારે સ્વને આયોજનબદ્ધ મહારાજને ગમે એવો બનાવવો છે, મારે સ્વમાંથી દોષ કાઢવા છે, મારે સ્વમાંથી અવગુણને કાઢવા છે, મારે સ્વને ઓળખવો છે. એ જે થાય એનું નામ હૃદય પ્રકાશનો રસ્તો એને મળશે એવી આશા બંધાય. જેને આવા પ્રશ્ન થાય, જેને આવા વિચાર આવે, એની માટે હૃદય પ્રકાશ ખુલ્લો થાય, બાકી બીજા માટે હૃદય પ્રકાશ ખુલ્લો ન થાય. પરને બહુ પરમો દિયા, કર્યા સત્સંગી કોટ. હવે સ્વામી છે ને
મેં આગળ શરૂઆતમાં કીધું હતું કે કોઈ નવો મુમુક્ષુ હોય ને એના માટે પણ સ્વામી અહીં શિષ્યના સંવાદ દ્વારા એના આત્માને જગાડે છે. બીજું કે કોઈ જૂનો મુમુક્ષુ થઈ ગયો છે પણ ભૂલો પડી ગયો છે તો એના આત્માને પણ સ્વામી જગાડે છે. અહીં આગળ આવે જે કહે છે ને એ ઉપદેશકો માટે કહે છે, ત્યાગી આવી ગયા, ત્યાગી જ જાજા હોય આમાં. પરને બહુ પર મોદિયા કર્યા સત્સંગી કોટ, વૃત્તિ ન વાળી અંતરે કહો ટળે કેમ ખોટ, વૃત્તિ ન વાળી અંતરે કહો ટળે કેમ ખોટ. પરને તો બહુ પરમોદ્યા એટલે કે બીજાને બહુ ઉપદેશ આપ્યો. શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, મેં બીજાને બહુ જ ઉપદેશ આપ્યો, બહુ ઉપદેશ આપ્યો, અને ઉપદેશ આપી આપીને કર્યા સત્સંગી કોટ, કરોડો સત્સંગી કરી દીધા, કરોડો સત્સંગી. આ છે ને આપણે ઘણીક વખત જે વાતને કરતા હોઈએ ને કે આપણે મહારાજને બીજાને ઓળખાવા જોઈએ, મહારાજને બીજાને આપવા જોઈએ. એ ખોટું નથી, આપવા તો જોઈએ જ. આપણે મહારાજને બીજાને ઓળખાવા પણ જોઈએ કે આવા મોટા મહારાજ છે, આવા મોટા સદગુરુ છે, આવા સંતો છે, આવા ભક્તો છે. આ બધી વાતો કરવી જ જોઈએ. પણ એ વાતો કરતાં કરતાં ઘણીક વખત અમને ત્યાગીને અને તમને ગ્રહસ્થને, જે કોઈ ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો આવા કાર્યની અંદર પ્રવર્તેલા આજ્ઞાએ કરીને છે, અથવા તો શાસ્ત્ર દ્વારા એને મોટો મહાલાભ જાણ્યો છે કે કોઈને ભગવાન ઓળખાવીએ તો બહુ મોટું મહારાજનો રાજીપણ, બહુ મોટું પુણ્ય થાય કે બહુ મોટું આપણી ઉપર ભગવાનને મોટાનો રાજીપો થાય, આવા કોઈ શુદ્ધ ઉદ્દેશથી આ કાર્યની અંદર જોડાયેલા હોય, એ કાર્યમાં જોડાયા છે એ ખોટું નથી. એ કાર્ય તો કરવું જ જોઈએ. શરીરમાં શ્વાસ હોય, લોહીની બુંદ હોય, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા બીજા જીવને આપણે જેટલા જાણ્યા હોય એવા આપણે બીજાને કહેવા જોઈએ, એના હૃદયમાં પાકું કરાવવું જોઈએ. આપણને જેવી સદગુરુની ઓળખાણ થઈ હોય એ બીજાને એ સદગુરુ ઓળખાવા જોઈએ, જેનાથી એના આત્માનું પણ ભવાટીમાં ભટકતો હોય તો કલ્યાણ થાય. એ કાર્યને મૂકવાનું નથી, એ કાર્યને તો મરતા સુધી કરવાનું છે. જેને વાતો કરતા ના આવડતી હોય ને એ પણ કાલી ગેલી વાતો મહારાજના મહિમાની કર્યા કરજો, તમારા પરિવારમાં, તમારા સંબંધીઓમાં, તમારા મિત્રમંડળમાં બધે કરજો. પણ વાત ક્યાં આવીને અટકે છે? આ હૃદય પ્રકાશ ગ્રંથ છે એટલે હવને ઢંઢોળે. ભગવાન બીજાને આપવા માટેની મહેનત કરતો હોય ને એવાને પણ ત્યાગી ગૃહિને ઢંઢોળે એવો આ ગ્રંથ છે. કારણ કે અહીં આગળ જે શિષ્ય કહે છે એવું પણ થઈ શકે. પરને બહુ પર મોદિયા કર્યા સત્સંગી કોટ, હજારો ને કરોડોને કુસંગમાંથી કાઢી કાઢીને સત્સંગી કરી દીધા હે ગુરુદેવ, પણ તમને ખબર છે મારી ખોટ કઈ રહી ગઈ? વૃત્તિ ન વાળી અંતરે કહો ટળે કેમ ખોટ. પણ વૃત્તિ અંતરમાં વાળી નહીં. જ્યારે પ્રથમ સત્સંગ કોઈકને કરાવવાની શરૂઆત કરી હતી તે દિવસે અંતરવૃત્તિ હતી. પરંતુ એક બહુ મોટું મેજિક થાય છે, મેજિક એટલે જાદુ, બહુ મોટો જાદુ થાય છે. કયો જાદુ થાય છે? તો કે બીજાને વાતો કરતાં કરતાં, બીજાને ઉપદેશ આપતા આપતા એ વ્યક્તિ ઉપર તમારી થોડી ઘણી અંતરદૃષ્ટિ અને તમને જે ભગવાનનો નિશ્ચય થયો છે એના દ્વારા, નિષ્કુળાન સ્વામી આપણને સર્વને કહે છે કે તમને બધાને એ કરતાં કરતાં એવું થઈ જાય છે કે સામેનો જીવ છે કુસંગમાં હતો, એ કુસંગમાં હતો, ભવાટીમાં રખડતો હતો, એને જગતમાં આસક્તિ હતી, તમારી વાતે કરીને એને સત્સંગમાં પ્રીતિ થઈ, ભગવાન ઓળખાવ્યા, મોટા સાધુ ઓળખાવ્યા, આવો દિવ્ય સત્સંગ મળ્યો, એટલે હંમેશા તમારા પ્રત્યે અહોભાવની ભાવનાથી જોડાયેલો રહેશે, તમારા હંમેશા એ પ્રભાવમાં રહેશે,
તમારા પ્રભાવને સ્વીકારશે. તમારી અંદર રહેલો પ્રભાવ એ પુરુષોત્તમ નારાયણનો છે, કોઈ મોટા સદગુરુએ દયા કરીને દીધેલો છે. પણ હે મુમુક્ષુઓ, તમે જ્યારે એ પ્રભાવને ભૂલી જાઓ છો, ક્યારે? કે જ્યારે સામેનો જીવ તમારા પ્રભાવમાં આવીને તમારા તરફની દ્રષ્ટિ કરીને તમને સ્તુતિ કરે છે, તમારા વખાણ કરે છે, તમારી વાતને સાંભળીને એને બળ મળ્યું એવું પ્રતિપાદન કરે છે, તમારા દ્વારા એ સત્સંગમાં આગળ વધ્યો છે, મને તો કાંઈ ખબર નહોતી, જો આ મને ન મળ્યા હોત તો મને ખબર નહીં હું ક્યાંય રખડતો હોત, એવા જ્યારે ભાવાત્મક એના હૃદયના શુદ્ધ ભાવો મળે છે ત્યારે વાતના કરનારામાં અશુદ્ધતા પ્રગટ થવાની 98% નહીં 99.99 શક્યતાઓ છે. કારણ કે આપણે સાધન દશાવાળા હોઈએ, સાધન દશાવાળા હોઈએ એટલે વાત આપણને કરતાં સારી રીતે આવડતી હોય, વાતને આપણે સારી રીતે રજૂ પણ કરી શકતા હોઈએ, આપણને ભગવાનમાં પણ હેત હોય, આપણો ઉદ્દેશ પણ ચોખ્ખો હોય, આપણો કોઈ એવો ઉદ્દેશ ના હોય કે મારે વૃત્તિ પાછી નથી વાળવીને ક્યાંક બાહ્ય દ્રષ્ટિ કરી દેવી છે, એવું ના હોય. પણ થાય છે શું કે જ્યારે આપણને બહારથી જ્યારે આપણા વખાણ મળવા લાગે, જે કાર્ય આપણે કરીએ છીએ એની માટેના આપણા વખાણ થાય, આપણને સ્તુતિ મળે, એમાં આપણને કોઈ તરફથી અહોભાવ મળે કે તમારી વાત દ્વારા મારો આત્મા જાગી ગયો, ત્યારે જો આપણો દ્રષ્ટિકોણ એવો ના હોય કે આ પ્રકાશના પાથરનારો હું નથી, પણ મારામાં રહીને આ તો મહારાજે મોટાએ કાર્ય કર્યું છે, હું કોણ. લોઢાની અંદર તાપ હોય જ નહીં, લોઢું લાલ દેખાય છે એનો અર્થ છે એમાં અગ્નિએ પ્રવેશ કર્યો છે. એમ જે જે સારું કહેવાતું હશે, જે જે સારું થતું હશે, એ બધું મારી અંદર રહેલા મહારાજ અને મોટાની કૃપા કરે છે. આવો જો વિચાર રે, પરને પરમોદતા એવી વૃત્તિ અંતરની અંદર સતત રાખેલી રે, તો એના હૃદયમાં હૃદય પ્રકાશ થાય. પણ અહીં શિષ્ય કહે છે, મારે કેવું થયું ગુરુદેવ કે હું બીજાને ઉપદેશ આપવામાં ને કરોડો સત્સંગી કરવામાં મારી વૃત્તિ અંતરમાં રાખવાનું ભૂલી ગયો. બોલો, હજારોને માર્ગ બતાવવાવાળો ભૂલો પડી ગયો. હૃદય પ્રકાશ આવો છે, ઢમઢોળીને જગાડે છે. ભાઈ, તું બીજાને કહે છે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, પણ તું જાગે છે કે નહીં? તું જાગે છે કે નહીં? એટલે આ ગ્રંથ બધાને ઉપયોગી થાય એવો છે. રાતને દિવસ જે ઢંઢેડો પીટે છે ને, જાગતા રહો, ભગવાન ભજી લો, ભજી લો, એને પણ જગાડે એવો ગ્રંથ છે. ટૂંકમાં, હૃદય પ્રકાશ કોઈનું અહિત ન થવા દે એવો ગ્રંથ છે. કોઈ પણ જગ્યાએ માયા કોઈ પણ રીતે ફાવે નહીં, આ નવ કુસંગીઓ આપણું કોઈ પણ રીતે બગાડી શકે નહીં એવી જબરજસ્ત આપણી એક દિવાલ મજબૂત કરે છે. એક એવી માયા વોલ, જેમ પેલી ફાયર વોલ કહેવાય ને, કે ફાયર વોલ હોય તો એનો અર્થ કે એ સળગે નહીં, એટલી બધી ફાયર પ્રૂફ વોલ હોય એમ માયા વોલ, કુસંગી વોલ હૃદય પ્રકાશ નામનો ગ્રંથ આપણને આપે છે, જેનાથી આપણે કોઈ પણ દિવસ આપણા કલ્યાણના માર્ગે આપણે ભૂલા ન પડી જઈએ. કારણ કે ઘણી વખત સમજતા ના આવડે તો એમ થાય, તો પછી કોઈનો ઉપદેશ દેવો જ નહીં, અંતર્વૃત્તિ રાખીને બેસવું. ના, મહારાજે વચનાવદમાં કીધું, મારી પાસે જે જ્ઞાન છે એ બીજાને ન દઉં તો એ મારું જ્ઞાન કામનું શું. મહારાજ કે થોડી ઘણી ઉપાધિ રે તો પણ બીજાને જ્ઞાન વાર્તા કરવામાં ક્યારેય પાછો ન પડે. તમને જે મહારાજ ઓળખાવ્યા છે, તમને જે ગુરુજી અને તમને જે સંતો ભક્તો ઓળખાવ્યા છે, બીજાને ઓળખાવો, કેપથી ઓળખાવો. ભગવાન સ્વામિનારાયણના પાવરથી ઓળખાવો, બળ એનું રાખીને ઓળખાવો. પણ જ્યારે તમને એ ઓળખાવતા સમયાંતરે જેને તમે ઓળખાવ્યા છે એના તરફથી તમને જ્યારે બહુ સદભાવોની પ્રાપ્તિ થાય, ત્યારે સ્વામી મનન તમને ચેતવે છે કે પ્લીઝ ત્યારે તમારી વૃત્તિને અંતર્વૃત્તિ રાખજો, ત્યારે તમે થોડું કેટલું વિચારજો, સત્સંગમાં આવ્યો ત્યારે હું કેવો હતો, મને કાંઈ ખબર નહોતી, જે કાંઈ કરાવે છે તો સ્વામિનારાયણ કરાવે છે, જે કાંઈ કરાવે છે એ સ્વામિનારાયણને ધારી રહેલા મહાપુરુષના સંકલ્પો કરાવે છે, હું કાંઈ નથી કરતો, મારાથી કાંઈ થાય પણ નહીં, જો મારાથી થતું હોત તો જન્મ્યો તે દિનો કરતો હોત, જો મારી અંદર આ બધું જ્ઞાનનો આવિર્ભાવ હોત તો જે દિવસે આ દેહ
જે માના ખોળામાં રમતો હોય તે દિવસથી મારી અંદર એ જ્ઞાન હોત, આવા વિચારો કરીને અંતર્વૃત્તિ રાખવી, જેને સમાજની અંદર કાર્ય કરવાનું છે એવા તમામ ત્યાગી ગૃહિએ એની અંતર્વૃત્તિ રાખવી જોઈએ. જો આપણે એ અંતર્વૃત્તિ ન રાખીએ તો ગુણાદિતાનંદ સ્વામી કહે છે, વાતો કરવીને સાંભળવી એ કાંઈ કઠણ નથી, બે બે ઘડીને વૃત્તિને રૂંધીને ભગવાનમાં રાખવી એ કઠણ છે. સ્વામીએ કીધું આ, એટલે કરવીને સાંભળવી કઠણ ન પડે. જ્યારે આપણે મુમુક્ષુ દશામાં હોઈએ અને આપણને હવે ભગવાનના માર્ગે હેત થઈ ગયું છે એટલે આપણને વાતો કરવી સાંભળવી કઠણ પડે નહીં, પણ વૃત્તિ અંતરમાં રાખવી એ કઠણ પડે. માટે વૃત્તિને અંતરમાં રાખવાનો અભ્યાસ કરવો પડે. શિષ્ય બહુ સજાગ થઈ ગયો છે, સદગુરુનો એક જ ટકોરો વાગ્યો ત્યાં તો શિષ્ય જાગી ગયો. તેજીને ટકોર, ટાયડાને તમે 1000 ડફણા મારો તોય કાંઈ ખબર ના પડે, પણ શિષ્ય આવો જોઈએ. થોડુંક કાંઈ ગુરુએ કીધું ત્યાં તો સમજી ગયો. એ ગુરુદેવ, પરને બહુ પર મોદિયા કર્યા સત્સંગી ખોટ, વૃત્તિ ન વાળી અંતરે કહો ટળે કેમ ખોટ, વૃત્તિ ન વાળી અંતરે કહો ટળે કેમ ખોટ, અરીતા અંતઃકરણની પંચ ઇન્દ્રિય જે પૈશ્યુન, એટલું મને ઓળખાવીએ એમ કહી રહ્યો શિષ્ય મૌન. શિષ્ય કહે છે અરીતા, અરીતા એટલે દુશ્મનાવટ. મને તમે અંતઃકરણની મન બુદ્ધિ ચિત્તને અહંકારની જે દુશ્મનાવટ છે એ મને ઓળખાવો. એ લોકો દુશ્મન છે મારા, એ મને તમે ઓળખાવો, મને તમે એના અવગુણ કહો. એ લોકોએ મારું કઈ કઈ જગ્યાએ ભૂંડું કર્યું છે મને તમે ઓળખાવો. તમે તો બધું જાણો છો, તમે સર્વ જાણતલ છો, માટે તમે મને ઓળખાવો. મને મારા હિતની નથી ખબર, તમને મારા હિતની વધારે ખબર છે. આવો શિષ્ય જ બાજી જીતે છે. જે શિષ્ય પોતે કોઈ સદગુરુને સોંપાઈને એમ કહે છે કે તમે મને મારા વીક પોઈન્ટ બતાવો, મને મારા વીક પોઈન્ટ નહીં દેખાય, તમે મને સારી રીતે જોઈ શકો છો, અને ત્યારે સદગુરુ પોતાનું હૃદય ખોલીને એને એના વીક પોઈન્ટ ઓળખાવે છે. પોતાના અંતઃકરણને જ્ઞાન ઇન્દ્રિયો કરતાં પણ વધારે વિશ્વાસ જેને સદગુરુનો થાય. હૃદય પ્રકાશ ગ્રંથનો મોટામાં મોટો સાર જો કોઈ નીકળતો હોય ને, મોટામાં મોટો સાર, પ્રાથમિક પહેલું પગથિયું જે કહેવાય, આખા હૃદય પ્રકાશ ગ્રંથને આપણે વાંચીશું એમાં મેન એનું લક્ષ જુદું છે, પણ હૃદય પ્રકાશ ગ્રંથના સારનું પહેલામાં પહેલું પગથિયું કે જેને હૃદય પ્રકાશને સમજવો છે, હૃદયમાં પ્રકાશ કરવો છે, ચાલવું છે, એનું પહેલું જ પગથિયું સંપૂર્ણ સદગુરુને સોંપાવું. સદગુરુના 100% થઈએ એવી આપણી ખેવના જ્યારે થઈ જાય, એવું જ્યારે આપણને થઈ જાય, પછી કલ્પના કરવાની કે હવે હૃદયમાં પ્રકાશ થાય. આપણે સદગુરુના 50% હોઈએ અને 50% આપણા ઇન્દ્રિયો અંતઃકરણના હોઈએ, આપણને 50% વિશ્વાસ આપણા સદગુરુનો હોય અને 50% આપણા મનને બુદ્ધિનો હોય, કરોડ જન્મે સંકલ્પ નહીં કરવાનો હૃદયમાં પ્રકાશ થાય. કોઈને આજ દિવસ સુધી એમ થયો નથી, તો આપણને ક્યાંથી થવાનો? થયો જ નથી. જેને પ્રકાશ થયો છે, તમે પૂર્વેના જેટલા ઇતિહાસો છે એને વાંચો, આજે વર્તમાન કાળે પણ જો જેના જેના હૃદયમાં પ્રકાશ દેખાય છે એ પોતાના સદગુરુને 100% સમર્પિત થયા છે, એને પ્રકાશ થયો છે, બીજાને થયો જ નથી. મુક્તાનંદ સ્વામીને પ્રકાશ થયો, રામાનંદ સ્વામીને 100% સમર્પિત, રઘુનાથદાસને ના થયો. બાલમુકુંદાસ સ્વામીને થયો, 100% પ્રકાશ થયો. અને ગુણાદિતાનંદ સ્વામી પાસે બીજા કેટલા એવા હતા, વિદ્વાન હતા, સારા હતા, તોય ના થયો પ્રકાશ, ના થયો. શ્રીજી મહારાજ પાસે કેટલા સંતો અને હરિભક્તો હતા, શ્રીજી મહારાજ એક સદગુરુ તરીકે રહેતા કેટલા એવા હતા જેને શ્રીજી મહારાજ મળવા છતાં પણ એના હૃદયમાં પ્રકાશ ન થયો, ભગવાન મળવા છતાં પ્રકાશ ના થયો, કારણ કે 100% સમર્પિત નહોતા. પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને થોડા સમર્પિત હોય અને થોડા પાછા સદગુરુને સમર્પિત હોય. ઇન્દ્રિયો અંતઃકરણ વાવા જોડે ચડાવે તો ભગવાનને સદગુરુ બેન્ટલે ચડાવે આવો હોય તો પછી એના હૃદયમાં પ્રકાશ થાય જ ક્યાંથી?
પણ જે 100% ભલે ઇન્દ્રિય અંતકરણનો કુસંગ રહ્યો પણ જેને 100% પોતાનો આત્મા સદગુરુને સમર્પિત કર્યો, પોતાના અંતઃકરણ ઉપર બિલકુલ વિશ્વાસ નહીં, પોતાના અંતઃકરણની કોઈ ગણતરી નહીં, મન બુદ્ધિ ચિત્ત અહંકારની, પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકારની કોઈ ગણતરી જ નહીં, કે તું તો નમાલું છે, ખૂનામાં પડ્યો રે એક બાજુ પર, મારા સદગુરુ જે કહેશે એમ જ મારે કરવાનું છે, તારી શું વિષાદ, તે મને જન્મોજન્મ ભટકાવ્યો, આ ફળ આપ્યું છે અને હજુ ડાપણ કરે છે મારી આગળ, હજુ તમે લોકો મારું ભૂંડું કરવા માટે આવો છો, બાજુ પર હટો, આમ કહીને જે મુમુક્ષુ ઊભો રહે, જે એવી રીતે સદગુરુ પાસે રહે, સદગુરુ એના કલ્યાણ કરી શકે, એના હૃદયમાં પ્રકાશ કરી શકે. શિષ્ય કહે છે, હે ગુરુદેવ, તમે મને અંતકરણની દુશ્મનાવટ ઓળખાવો, મને તમે પંચ ઇન્દ્રિય જે નીચ છે, પૈશૂન્ય એટલે એકદમ નીચમાં નીચ છે, જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો એ મને તમે ઓળખાવો, આવા નીચ જે છે, આવા જે દુશ્મન મારા છે એને હું તો મિત્રને સંબંધી માનીને બેઠો તો, હે દયાળુ હવે તમે મને ઓળખાવો. સદગુરુ વાચે ત્યારે સદગુરુ બોલે છે, તૈયે સદગુરુ કહે નથી જાણતો તું શિષ્ય અજ્ઞાની જોર, ઓળખાવું એકો એકને ચોખા છે જે હ ચોર, મનની ચોરી મોરથી કહું કાયક નિર્ધાર, પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, સંકલ્પે સૃષ્ટિ સબે આની વસાવી ઉર, કહો હરિ ક્યાં રહે ભીતર છે ભરપૂર. શિષ્ય હવે સાંભળ ત્યારે સદગુરુ કહે છે, તું નથી જાણતો, તું શિષ્ય અજ્ઞાની જોર, તું તો બહુ મોટો અજ્ઞાની છો. કોઈ સદગુરુ આપણને આવું કહી શકે, જોર કરીને કહી શકે તું તો અજ્ઞાની છો ને મહામૂરખ છો, એવું કહી શકે? એવું કહી શકે પછી હૃદય પ્રકાશ થાય. આપણને તો એમ કહેવું પડે, તમે તો બહુ આમ સમજો છો, તમે તો બહુ સારા છો, તમે તો બહુ ભજનવાળા છો, તમે બહુ સેવાભાવી છો, હે આ વખાણ કરવા પડે, પણ છે ને તમારે થોડું કામ છે, બાકી તમે બહુ સારા છો. આવી રીતનું જ્યાં સુધી સદગુરુનો લલ્લો ચપ્પો આપણી પાસે હોય અને આપણે બધાએ આશા રાખીએ, એ તો આપણે બધા મૂર્ખ છીએ. પહેલાં તો કોઈ સદગુરુને 100% સમર્પિત થવું પડે, એ સદગુરુ આપણને સીધો જ ઘા મારી શકે ને, સીધો જ ઘા. હા, એનું જરૂરી નથી કે આવો મારવો જ, પણ એમને મારવો હોય તો મારી શકે આપણને, એમના હૃદયની અંદર એટલો વિશ્વાસ હોય કે હું આને આવો ઘા મારી શકીશ, ત્યાર પછી આશા રખાય કે હૃદયમાં પ્રકાશ આવે, થાય થશે એ માર્ગની આશા રખાય. આપણી ઉપર સદગુરુને હજુ 100% વિશ્વાસ જ ના આવ્યો હોય, આપણને હજુ આમ હાચવા પડતા હોય, બે હાથ જોડી જોડીને આપણને રાખવા પડતા હોય, આપણે શું સમજીને હૃદયમાં પ્રકાશ કરીશું આ જન્મે? હજુ આપણને એટલો લલ્લો ચપ્પો રાખવો પડતો હોય, હજુ તો આપણી હામાં હા કર્યા કરવી પડતી હોય, આપણી હામાં હા કર્યા કરવી પડતી હોય, આપણે હજુ તો જેમાં નથી કરવા જેવું એમાં હજારો શંકા કુશંકાઓ કરી એના નિવારણો કર્યા કરવા પડતા હોય, શું ખાક આપણા હૃદયમાં પ્રકાશ થવાનો? આપણી કલ્પનાઓ ને આપણા સંકલ્પો હાવ બેકાર છે, બેકાર છે. પહેલાં પહેલી તો આપણે સૌથી પહેલાં ભૂમિકા બાંધીએ, ભૂમિકા બાંધી આ જન્મે ભગવાનને મળવું છે, આ જન્મે ભગવાનને ધારવા છે, તો પછી એની જે પ્રકારની મેથડ હોય એમાં જ જવું પડે, એમાં જ જવું પડે. ઈમેલ કરવો હોય કોઈને અને કોઈ ઈમેલ કરવાની અંદર બે અક્ષર ખોટા દબાવી દે તો ઈમેલ ના જાય અથવા બીજાને જતો રહે. ફોન કરવો હોય એની અંદર 5ની જગ્યાએ 6 દબાવી દો તો કોઈ દી ફોન લાગે નહીં. એની અંદર બધા એક્યુરેટ રહે છે કે ના એમાં નંબર એક હરખા જ જોઈએ, બે વખત ચેક કરી લો ને કેમ લાગ્યો નહીં, જુઓ ને કયો નંબર છે એ લગાવો ને, એમાં તરત આપણે જોઈએ, તરત પાછા વળી શકીએ. આધ્યાત્મિક માર્ગમાં પાછા વળવા માટેનો કોઈ વિચાર જ નહીં, એમાં ડાપણ જ કરવાનું, એની અંદર આપણે ઓડિટ જ કરવાની,
એની અંદર આપણે શંકાઓ કુશંકા જ કરવાની, એની અંદર રોજ આપણા માઇન્ડને આપણે હું ડેમેજ જ રાખવાનું, એની અંદર આપણા વિચારો હાવ હલકા રાખવાના, એની અંદર આપણે હાવ હલકી વાતો સાંભળીને કરીને આ સત્સંગ આટલો દિવ્ય છે એવા સત્સંગને હાવ આપણા માથે ભારરૂપ કરી દેવાનો. આવા બધા વિચારો અને શુલ્લક વાતો, શુલ્લક વિચારો વચ્ચે આપણે જો જીવતા હોઈએ તો હું તમે તો મુમુક્ષુ થવાને લાયક પણ નથી. સત્સંગની અંદર આવી ભરાના છીએ, આવી ભરાના છીએ. આ સત્સંગની અંદર ભરાઈ ગયા છે, ભૂલથી ભરાઈ ગયા છે. આપણી કોઈ લાયકાત નથી કે આ સત્સંગની અંદર આપણે બધા બેસી શકીએ, વાતો કરી શકીએ અને સાંભળી શકીએ. માટે મુમુક્ષુ માત્રે હૃદય પ્રકાશ ગ્રંથથી પાછા વળવું. પાછા વળવું, બહુ ખોટા કિલોમીટરો કાપી નાખ્યા છે, બહુ ખોટા કિલોમીટરો કાપી નાખ્યા છે, બહુ માઇલો દૂર ગાડી લઈ ગયા છે. પાછા વળીએ, આપણા ડેસ્ટિનેશન બાજુ જોઈએ, આપણા લક્ષ્ય બાજુ જોઈએ. જે પથ્થરાથી આપણે ભૂલા પડી ગયા છે, પથ્થરે પાછા આવીને ત્યાંથી સાચો માર્ગ ગોતીને સાચા રસ્તે હાલીએ ને તો હૃદયમાં પ્રકાશ જિંદગીના છેલ્લા શ્વાસે થઈ જશે, ભગવાનની કૃપાથી ને મોટાની કૃપાથી. સદગુરુ કહે છે, શિષ્ય તું તો બહુ અજ્ઞાની છો, ખોટું જોર કરે છે, તને કાંઈ ખબર નથી. ઓળખાવું એકો એકને ચોખ્ખા છે જેહ ચોર. શ્રીજી મહારાજ વચનાવદમાં કહે છે, જીવને એ ખબર નથી મારો આત્મા લાંબો છે કે ટૂંકો છે, ગોરો છે કાળો છે. અને મોટા મોટામાં ખોટ કાઢે એવો હોય, મોટા મોટાનું પ્રમાણ કરે એવો હોય, એને પોતાના આત્માની નથી ખબર, એ ભગવાનનું અને મોટા મોટાનું પ્રમાણ કરવા નીકળે એ અજ્ઞાની છે. અજ્ઞાની જોર મહાજોર ને મહાચોર છે. ઓળખાવું એકો એકને ચોખ્ખા છે જે ચોર. હવે તને ઓળખાવું શિષ્ય, સાંભળ, પહેલામાં પહેલો ચોર છે મન. એ ચોરી મોરથી એ કેવી ચોરી કરે છે ખબર છે તને? ભગવાન વિના એને કેટલા બધા પદાર્થો તારા હૃદયની અંદર ખડકી દીધા છે. તું તો અહીં પોપટની જેમ વાત સાંભળીને ખાલી સંકલ્પો કર્યા કરે જ બેઠો બેઠો દીવા સ્વપ્ન જોવે છે, ઝાકતું સ્વપ્ન જોવે છે. એ હૃદયમાં તેજ મધ્ય તેજ તેજ ને તેજનો અંબાર ને એની વચ્ચે મહારાજની મૂર્તિનામ અખંડ ધારી રહું ને એવા થવું છે. તું તો આવા સંકલ્પો કરે છે. પેલો નાનો છોકરો રમકડાથી, પેલું પ્લેન હોય ને પ્લેન, નાનું રમકડાનું પ્લેન હોય અને છોકરો આમ પ્લેનથી રમતો હોય અને પ્લેનને આમ રિમોટથી આમ ઉડાડતો હોય એના ઘરની અંદર, તો એ છોકરાને કોઈ કહે શું ચલાવે છે તું, તો એ શું કહે? પ્લેન ચલાવું છું. ભાઈ તને ખબર છે પાઇલોટ ક્યારે થવાય? તને ખબર છે 500 માણસને લઈને ઉડવું હોય પાઇલોટને કેટલું એક્યુરેટ રહેવું પડે છે? જે પ્લેનને લઈને જવું હોય, પ્લેનને લેન્ડ ઓફ કરવા માટે, એ પ્લેનને ઉડાડવા માટે કે પ્લેનને ફરીથી પાછું જમીન પર ઉતારવા માટે એ કેટલું જોખમી કાર્ય હોય છે, એક કે બે મિનિટનું, એ તને ખબર છે? એ છોકરાને શું ખબર હોય? એને કોઈ પૂછે શું કરે છે? પ્લેન ઉડાડું છું. શું કરવાનો તું? પાઇલોટ બનવાનો. પાઇલોટ કેમ થવાય? એ ચડ્ડી પહેરેલાને ખબર ના હોય કે પાઇલોટ કેમ થવાય. શું થવાનો તું? એને કોકે શીખવાડી દીધું હાર્ટ સ્પેશિયલિસ્ટ થવાનું, તારે હું હાર્ટ સ્પેશિયલિસ્ટ થવાનો છું. હા, એને લક્ષ્ય બંધાયું છે, એ રસ્તે જો એ સચોટ રીતે ચાલે ચોક્કસ થાય. જેમ નાનો ચડ્ડી પહેરેલો છોકરો પાઇલોટ થવું છે આવું બોલે છે ને, એમ આપણે છે ને નાના હાવ સત્સંગમાં ચડ્ડી પહેરેલા છોકરા છીએ અને આપણે કહીએ છીએ હૃદયમાં મારે પ્રકાશ મધ્ય મૂર્તિ જોવી છે. હા, છોકરો પાઇલોટ બની શકે છે, એના મા બાપ એની યથાર્થ કેર લે, એ છોકરો પોતાના લક્ષ્ય તરફનો દ્રષ્ટિકોણ રાખે. તો આજે હજારો છોકરાઓ હજારો છોકરીઓ પોતાના લક્ષ્ય બાળપણથી બાંધેલા હોય છે, પાર પાડે છે. મોટા મોટા જે સાયન્ટિસ્ટો થયા છે, મોટા મોટા જે શોધખોળો કરો, એને બાળપણથી લક્ષ્ય બાંધ્યા હતા. પણ એના જીવનનો અભ્યાસ કરીએ ને ખાલી તો પણ ખ્યાલ આવે એનું લક્ષ્ય એક જ હોય, મારું આ લક્ષ્ય છે, એની બહારે નથી નીકળતા. આજના મોટા સંગીત કલાકારો એ લોકો આજે દુનિયામાં ખ્યાતનામ થયા હોય પણ એનું લક્ષ્ય અને એની સાધના તરફ જો દ્રષ્ટિ કરવામાં આવે ને તો ખબર પડે. એને કોઈ બીજા સંબંધ ના રાખ્યા હોય, એને બીજું કોઈ લક્ષ્ય ના હોય, બસ મારે આ સિદ્ધ કરવું, એ જ લક્ષ્ય. એમ મુમુક્ષુ માટે એક, બસ એક જ લક્ષ્ય, હૃદયમાં પ્રકાશ કરવો છે, હૃદયમાં પ્રકાશ કરવો છે, હૃદયમાં પ્રકાશ કરવો છે. એ લક્ષ્ય જેને બંધાય એને આ કથા કામની છે. આ લક્ષ્ય જેને બંધાયું ના હોય એને તો કથાને લોક કરીને મૂકી દેવી. આ
કેટલું હૃદયની અંદર શિષ્ય તને ખબર છે તે કેટલા બધા પદાર્થો ભેગા કર્યા છે. આ મન કેવું છે કુસંગી? સંકલ્પે સૃષ્ટિ સબે આની વસાવી ઉર, કરો કહો હરી ક્યાં રહે ભીતર છે ભરપૂર. સંકલ્પ કરી કરીને તારા મને અંદર એટલી બધી સૃષ્ટિ કરી દીધી છે કે ભગવાનને રહેવા જગ્યા જ નથી રહેવા દીધી. તે કેટલું નાખ્યું છે સાંભળ. સર નદી વાપી કુવા સિંધુ સાતે દ્વીપ, સંકલ્પે સર્વે એહ મન દેખાડે સમીપ. તળાવ, નદી, કુવા, વાવ, સાત સમુદ્રો, આ બધાય સંકલ્પ કરી કરીને મન બધાયને પોતાની પાસે દેખાડે આવે. તારા આટલા હૃદયની અંદર બધી નદીઓ હમાઈ જાય, બધી વાવ હમાઈ જાય, બધા સમુદ્ર હમાઈ જાય, તો ભગવાનને રહેવાની જગ્યા જ ક્યાં રહે? દેશ વિલાયત નગરપુર ગામ ગોસવન વાટ, આની બર્યા એહ અંતરે ગીરી ગહવર ઘર ઘાટ. મોટા મોટા દેશો તારા હૃદયમાં ભરી દીધા. યુરોપ જોયું, લંડન જોયું, અમેરિકા જોયું, બીજું કાંઈ જે જે દુનિયાની અંદર હવાઈ ગયો તો હવાઈ જોયું, ક્યાંક બીજે ગયો તો બીજું જોયું, બધી હવા તે અંદર બધું હૃદયમાં ભરભર જ કર્યું છે. તારા મન દ્વારા, સંકલ્પ દ્વારા તે બધું અંદર ભરભર જ કર્યું છે. શ્રીજી મહારાજનો દ્રષ્ટિકોણ આખો નોખો છે, નોખો છે. તમે નમે બધે આપણે આ દુનિયામાં રહીએ છીએ, આ ગ્રંથને થોડો સાંભળતા તમને વિચિત્રતા બહુ લાગશે. વિચિત્રતા એવી લાગશે કે આપણે આટલી દુનિયામાં ફરીએ, કંઈક જોઈએ તો એ તો હૃદયમાં જવાનું જ છે, હૃદયમાં જવાનું જ છે. તમે આજે તમારું ગામ જોયું છે તો તમને ગામ ગામ બોલું ત્યાં ગામ દેખાવાનું જ છે. પણ શ્રીજી મહારાજ બહુ જુદી પ્રકારના ભગવાન છે. મહારાજ મધ્યના 22માં વચનામૃતની અંદર એમ કહે છે કે અમે અમદાવાદમાં નરનારાયણ દેવનો સમયો કર્યો, પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો. પછી મહારાજ કે અમે ત્યાં બ્રહ્મ ચોરાસી થઈને બધું થયું. પછી મહારાજ કે અમે ત્યાંથી નીકળ્યા ને તે ગણેશ ધોળકાની રાણીઓમાં જતા રહ્યા અને મંદવાડ થઈ ગયો, સંકલ્પનો મંદવાડ થયો. અને મહારાજ કે જેટલી પ્રવૃત્તિ કરી હતી એ બધી વિસારી મેલી. તે એમ થઈ ગયું કાંકરીએ ગયા નહોતા, ઉત્સવ થયો નહોતો, કોઈ બ્રહ્મ ચોરાસી કરી નહોતી. આવું જ્યારે થયું ત્યારે અલૌકિકપણે વર્તાવા લાગ્યું અને ત્યારે લૌકિક મતી મટી ગઈ અને અલૌકિક ભાવો પ્રગટ થવા લાગ્યા. અને પછી મહારાજ કે અમને શાંતિ થઈ. આ ભગવાનનું વિઝન છે. આપણે નિત્ય તમે સંસારમાં જોડાયેલા છો, તમને આ વાત સાંભળતા બહુ કઠણ પડે, હું પણ સમજી શકું છું. અમે પણ સત્સંગની પ્રવૃત્તિમાં હોઈએ, કોઈ લખવાની, કોઈ વાંચવાની, કોઈ સત્સંગની, કોઈ બીજી ત્રીજી પ્રવૃત્તિઓમાં હોઈએ, એની વચ્ચે આપણને થાય કે સ્વામી તો આટલું બધું ઉડાડી દે છે, તો આ બધું તો તમે કોઈ જગ્યાએ ધ્યાન જ ના આપો તો થાય કેમ? આનો અર્થ એટલો જ છે, જ્ઞાન પ્રલય કર્યા કરવો. જ્ઞાન પ્રલય દિવસમાં એક બે વખત કર્યા કરવો. એ જ્ઞાન પ્રલય કર્યા કરીએ તો જ્યાં સુધી કદાચ આપણી જવાબદારી હોય તો ભગવાનના સંબંધે કરીને, મોટાની આજ્ઞા હોય તો એમની આજ્ઞાએ કરીને આપણે એની અંદર પરોવાયેલા છીએ. પણ જ્ઞાન પ્રલય દ્વારા જે દિવસે બધું મૂકવાનું થાય તે દિવસે એક મૂર્તિ જ રહે, જો રોજની ટેવ પડેલી હોય તો. જો ટેવ પડેલી ન હોય તો એ બધું જ આપણી માટે બંધન કરતા થઈ જાય અને બધું જ આપણને છેલ્લે આવીને નડે. એટલે સ્વામી કહે છે કે મન દ્વારા તે તારા હૃદયની અંદર દેશ બધા નાખી દીધા છે. યુરોપ કેવું છે, પેરિસની અંદર કેવો ટાવર છે, લંડનમાં આ મ્યુઝિયમ કેવું છે, નાયગ્રા ફોલ્સ કેવો છે, આ બધું તે હૃદયમાં નાખી દીધું છે. બધું જ દેશની અંદર ને વિદેશની અંદર જે કાંઈ પડ્યું છે, વિલાયત એટલે વિદેશમાં પડેલું બધું અંદરમાં નાખ્યું છે. નગર નાખી દીધા છે, આખે આખા પૂર, આખે આખા ગામ નાખી દીધા છે હૃદયમાં. બોલો, અત્યાર સુધી જેટલા ગામ જોયા હોય,
આમ ગામનું નામ બોલે એટલે તરત આખું ગામના સીમાડાઓ દેખાવા લાગે. આખે આખા ગામ નાખી દીધા, આખે આખા કૂવા નાખી દીધા, આખે આખી નદીઓ નાખી દીધી, આખે આખા પહાડો નાખી દીધા. તે તો કેટલું તારા હૃદયમાં નાખ્યું છે લા. આવું સદગુરુ કહે છે, થોડોક વિચાર માગી લે એવી વાત છે. હું અહીંયા ગ્રંથને વાંચતો હતો ને ત્યારે મને યાદ છે, પહેલાંય વાંચેલા, અત્યારે વાંચવા માટે થોડો વધારે વિચાર કરીએ તો પણ વિચાર આવે કે આ તો બધું હૃદયમાં ઓટોમેટિક જવાનું જ છે. તમે આ દુનિયામાં છો તો બધેથી આવવાનું છે, પણ હૃદયમાં એક ભગવાન રાખેલા હોય તો બાકીનું બધું હૃદયમાં ઠરે નહીં, ઠરે નહીં. કામ પૂરતું કામ થાય પછી ઓટોમેટિક જાય. હૃદયમાં તો એક ભગવાન રહે. મહારાજ કે અમે તો એક ભગવાનને રાખ્યા છે, બાકી કાંઈ રાખ્યું નથી. મોટા મોટા સત્પુરુષો તમે જુઓ ને તો કે હૃદયમાં એક મહારાજને રાખ્યા છે. ગુરુજીને તમે અંતરનો અભિપ્રાય પૂછો ને તો કે હૃદયમાં એક હરિકૃષ્ણ મહારાજ રાખ્યા છે, બીજું કાંઈ રાખ્યું નથી. મોટા મોટા એવી રીતે વર્તતા હોય, એના હૃદયમાં અખંડ પ્રકાશ હોય. અખંડ પ્રકાશ હોય એટલે એના હૃદયમાં મહારાજ હોય. બધું જ કરતા હોય, સત્સંગની હજારો પ્રવૃત્તિ કરતા હોય. ગુણાદિતાનંદ સ્વામી આખો દિવસ વાતો કરતા, આખો દિવસ સત્સંગની પ્રવૃત્તિ કરતા. બળદ ચોરાઈ જતો તો આમ માથે હાથ મૂકીને બેસતા. હવે ઉપલબ્ધ દ્રષ્ટિએ કોઈ જોયો તો એમ લાગે હૃદયમાં બળદ ગરી ગયો સ્વામીને, હૃદયમાં બળદ ગરી ગયો છે. પણ સ્વામીને જ્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી આખો દિવસ વાતો કરતા હશે, એ ભગવાનમાં વૃત્તિ ક્યારે રાખતા હશે, ત્યારે સ્વામી કે તું તારા દેહને ભૂલે ને તો હું ભગવાનની મૂર્તિને ભૂલું. તને તારો દેહ ભૂલાય છે? નથી ભૂલાતો. જો હૃદયની અંદર આપણને બીજું બધું ગરે, પણ સૌથી વધારે આપણી મેજર વૃત્તિ ક્યાં હોય? શરીર ઉપર. શરીર ઉપર જોખમ આવે તો હૃદયની અંદરથી બીજું બધું જ નીકળી જાય. એક જ આપણને હૃદયમાં રહે કે હું કેવી રીતે બચી જાઉં, કેવી રીતે બચી જાઉં. હાલો, આપણે નાયગ્રા ફોલ્સ કોઈ દિવસ જોયો નહોતો અને આપણે 25 વર્ષથી સાંભળતા હતા કે આવો નાયગ્રા ફોલ્સ છે. ઇન્ડિયામાં કોઈ ગામડામાં આપણે રહીએ છીએ અને આપણને આવે, ત્યાંથી એક દિવસ ફોટો જોયો તો કે નાયગ્રા ફોલ્સ આવો હોય, વિડીયો જોયો, આપણને થયું કે એક દિવસ તો મારે ત્યાં પહોંચવું જ છે. સંકલ્પ તો આ મન તો એવું જ છે, અંદર આવું જ નાખે. કોને એવો સંકલ્પ થાય કે હૃદયમાં પ્રકાશ કરીને ચિદાકાશ મધ્ય અનંત મુક્તોની સભાને હૃદયની અંદર પ્રગટ કરવી જ છે? એ સંકલ્પ ના થાય, ઓલો સંકલ્પ તરત થાય. એક દિવસ તો જવું છે. પછી કેનેડાના વિઝા મળે કે અમેરિકાના વિઝા મળે એટલે ફરવા આવીએ. પછી કહીએ કે નારો 25 વર્ષ પહેલાંનો સંકલ્પ હતો, 1985માં મેં જ્યારે ફોટો જોયો હતો તે આ 2018માં મારો સંકલ્પ પૂરો થયો. અને પછી એને જોવે, એને જોવે ને પછી હૃદયમાં એ ફોલ્સ ઉતરે અને એને જ્યારે જોવે ત્યારે હૃદયની અંદર કેવો ભાવ થાય અને હૃદયની અંદર એ ઘરી જાય, એ અંદર હૃદયની અંદર ઘરી જાય, હૃદયની અંદર એનો ફોટો, હૃદયની અંદર આખે આખો ફોલ જતો રહે. પણ શ્રીજી મહારાજ આપણને કેવું કહે છે કે જેને હૃદયની અંદર ભગવાનને અખંડ રાખ્યા હોય ને એ બધું કાર્ય તો કરે, કાર્ય તો કરે, પણ એને ભગવાન સિવાય બીજું કંઈ સાંભળે નહીં. હવે 25 વર્ષે આપણો સંકલ્પ પૂરો થયો નાયગ્રા ફોલ્સ અને ત્યાં આપણે ઊભા છે અને ભૂકંપ થયો, ભૂકંપ થયો, આપણે બહુ ફોલ્સની નજીક છીએ અને પથરા ધડ 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 હેઠા પડવા લાગ્યા, તો આપણે હજુ ફોલ્સ જોવા ઊભા રહીએ? ભાગીએ. આપણા હૃદયમાં 25 વર્ષનો સંકલ્પ બધો ટળી જાય, એક જ સંકલ્પ રે કેવી રીતે બચી જવું. આ જીવની મુખ્ય હૃદયમાં રહેલી વૃત્તિ દેહાત્મ ભાવવાળી છે, દેહમાં રહેલી છે એ વૃત્તિ. એ વૃત્તિ આ હૃદય પ્રકાશ ગ્રંથ આપણને એટલું જ સમજાવે છે કે એ વૃત્તિને પરમાત્મામય કરી દેવામાં આવે એટલે શું થાય કે જેટલું આપણે જોઈએ ને ત્યાં એમ થાય કે આ બધું જ મહારાજનું કાર્ય છે. આ જે જે આટલું સુંદર દેખાય છે એ મહારાજે કરેલું છે. આ જો આવું સુંદર છે, જે નાશવંત છે, જે હાવ ધૂળ જેવું છે, એને પણ જો મારા મહારાજ આટલું સુંદર કરતા હોય તો મારા મહારાજ તો દિવ્ય ને અલૌકિક ને શાશ્વત છે, એનું ધામ કેવું સુંદર હોય, એ મહારાજ કેવા સુંદર હોય, એ મહારાજના મુક્તો કેવા સુંદર હોય. બસ આનું નામ છે હૃદય પ્રકાશ. કારણ કે આપણે આ લોકમાં છીએ એટલે આ લોકના વ્યવહારો, આ લોકનું તમામ કાર્ય કરવાનું છે, પરંતુ દરેકની અંદર એક જ ભાવ, આ બહુ સારું છે પણ મારા મહારાજ જેવું તો નથી.
આ બહુ સારું છે પણ મારા મહારાજ જેવું નથી. આ એક સંકલ્પ આપણા મનને જો કરાવવાની ટેવ પડી જાય તો મન કુસંગી છે પણ મન બધો કુસંગ નાખવા માટે હૃદયમાં સમર્થ ના થાય. એ મન આપણો સંબંધી આપણને મનાઈ ગયો છે એ સંબંધ આપણો સાચો થઈ જાય. જો એક જ સંકલ્પ એને, બીજા બધા સંકલ્પ તું કર પણ એક સંકલ્પ કર કે આ તો સારું છે પણ મહારાજ જેવું નથી. આટલું જો રહે ને એટલે ઓટોમેટિક હૃદય પ્રકાશ ગ્રંથ એ સાર્થક થાય, નહીં તો આ તો કૂવા વાડી બધું જેને જ્યારે જે જે જોયું. મહારાજ કે ખાંપા તલાવડીનો આ ખાંપો જોઈએ છે ત્યારે ખાંપા તલાવડી આખી સાંભળી આવે છે. મહારાજે આ કીધું વચનામૃતમાં કે ખાંપો જ્યારે જોઈએ ખાંપાનું ચિહ્ન ત્યારે અમને ખાંપા તલાવડી અને આખું બધું યાદ આવી જાય છે. એટલે તો ભગવાનની મૂકેલી મેમરી છે. પણ આમાંથી સમજવાનું છે એટલું કે આ બધા સંકલ્પ જ્યારે થાય ત્યારે એક સંકલ્પ કરવાનો કે મારા મહારાજ જેવું કાંઈ નથી. બહુ સારો, લો પેરિસ લઈ ગયા ફરવા કોઈ, આ બહુ સરસ ટાવર છે, બહુ સરસ ટાવર છે, પણ મહારાજ જેવો તો નથી. બહુ સારો છે પણ મહારાજ જેવો નથી. કારણ કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો, જવું પડે, જવું પડે તમારે. અમે ક્યાંક દેશ વિદેશમાં ગયા હોય ને કોઈ ભક્તો કે હાલો આ કરવા, તો રુચિ કોઈકને હોય ના હોય જાય બધાય કંઈક જોવે, પરંતુ સંકલ્પ ત્યારે એક રહેવો જોઈએ કે મહારાજનું આ કેવું સરસ કાર્ય છે, કાં એવું દેખાવું જોઈએ. આ મહારાજે કેવો બુદ્ધિયોગાને આપ્યો છે. સંબંધ કોનો જોઈન્ટ થઈ જવો જોઈએ? મહારાજનો. મહારાજનો જો સંબંધ જોઈન્ટ થઈ જાય તો એ આપણને નડતર રૂપ ના થાય. પણ અત્યારે તો સ્વામી પહેલામાં પહેલો દોષ જ બતાવે છે કે તારા મને અંદર આખે આખા દેશ નાખી દીધા, વિલાયતો નાખી દીધી, નગર નાખી દીધા, ગામ નાખી દીધા, ઝૂંપડાઓ નાખી દીધા, બાકી શું રાખ્યું છે? મોટા મોટા પહાડો નાખી દીધા, મોટી મોટી ગુફાઓ નાખી દીધી અંદર હૃદયની અંદર. હવે એક મુઠ્ઠી જેટલા હૃદયમાં આટલું નાખ્યા પછી પાછો તુવરી વિચારે છે કે હૃદયની અંદર ભગવાન આવે ક્યાંથી આવે, જગ્યા જ નથી રાખી. જે જે વસ્તુ જગતમાં તે ગાલી ગોતી ઘરમાય, અવિનાશે રહે એટલી નથી જાય ગા ક્યાંય. જેટલી વસ્તુ જગતમાં હતી એ બધી તે ગોતી ગોતીને ઘરમાં ગાલી, નહોતી આવતી તો ગોતવા નીકળ્યો. ક્યાં પડી છે, ક્યાં કેવું હોય, કેવું હોય, મારે જાણવું છે, જોવું છે, સમજવું છે. તારે સમજવાના હતા મહારાજ, તારે નાખવાના હતા મહારાજ. નિષ્કુળન સ્વામી કે ભાઈ તું તો ભૂલો પડ્યો છે, શિષ્યને કહે છે ભૂલો પડ્યો છે. જેટલી જગતમાં વસ્તુઓ છે બધી હૃદયમાં ઘાલી દીધી અને હવે પછી સંકલ્પ તું કરે છે હૃદય પ્રકાશ. સ્વામી કે આ તો બહુ બહુ વિચિત્ર કહેવાય, બહુ વિચિત્ર કહેવાય. તારે જો હૃદયમાં પ્રકાશ જ કરવો તો આટલું બધું નાખ્યું શા માટે? ગોતી ગોતીને પાછો ગયો. કંઈ સામેથી મળી જતું હોય છે, જે આમ રહેતા હોય કોઈ ગામમાં રહેતા હોય તો ગામ જોયું હોય સાંભળે, કંઈ વાંધો નહીં. પણ આ તો ગોતી ગોતી નહોતું નાખ્યું તો કે નહીં મારે જોઈને નાખવું છે અંદર. આવી રીતે તે ગોતી ગોતી જેટલું છે જગતની અંદર એ બધું તારા હૃદયની અંદર નાખી દીધું છે. ભલા અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય. ભગવાનને રે એવી તે એક જગ્યા રહેવા નથી દીધી. સારા સાર સમજે નહીં લઈ લાવે છે જડી જોટ, સંકલ્પ સુખ દુઃખ ના કરે રાત દિન કોટ. સારને નથી જાણતો, અસારને નથી જાણતો, કાંઈ સમજતો નથી. જે હાથમાં આવ્યું એ લઈ લીધું. ઘણાને ટેવ જ હોય, જોજો આપણા ભારતીયોને ખાસ ટેવ હોય. એના ઘરની અંદર જાઓ ને તો બધું જ નીકળે, હંગરેલું બધું જ નીકળે. હાવ નકામું પડ્યું હોય, મશીન બંધ પડી ગયું હોય, પણ આપણી ટેવ એવી ને કે એને મૂકી રાખો ક્યારેક કામ લાગશે. એટલે બંધ પડેલું મશીન છે, ગાર્બેજ કરવાનું છે, એ ક્યારે કામ લાગશે? પણ જેટલું હોય એટલું લાવો. પાછા દિવાળી આવે ત્યારે નવું કાઢે. કશું જ કામ ના હોય તો આખા તમે જો આમ ઝાઝા ભાગના, ઝાઝા ભાગની આપણી મેન્ટાલિટી એવી, તમે એટીકો જો આપણા, આપણા બેઝમેન્ટો જો તો ભરેલા જ હોય. મંદિરોમાં જો કે તમારા ઘરોમાં જો, કામની નાકામની બધી જ વસ્તુઓ ભેગી હોય. પાછું એ વર્ષે દાડે પાછું ફિનિશિંગ કરીએ, પાછું વર્ષે દાડે પાછું ભેગું થાય. આટલું ચિથરું પડ્યું હોય કે કામ લાગશે, મૂકી રાખો,
ટાઈમે તો કંઈ કામ લાગે નહીં, ટાઈમે કંઈ યાદ આવે નહીં, એ ઘરે 1000 આઈટમ પડી હોય, એમાં મનની અંદર શું કર્યું? આ મને એવું કર્યું છે શિષ્ય કે તને ખબર નથી, સાર અસાર કાંઈ સમજ્યા વિના તારું મન જેને તે સંબંધી માન્યું છે, તારું હિતેચ્છું માન્યું છે, જેની પર તે બહુ વિશ્વાસ મૂક્યો છે ને, એ મને શું કર્યું છે, જેટલું હાથમાં આવ્યું ને એ બધું ઝૂંટવી ઝૂંટવીને ભેગું કરીને તારા હૃદયની અંદર ખડકી દીધું છે, અને રાત ને દિવસ સુખ ને દુઃખના સંકલ્પો કરે છે. હવે એની વચ્ચે તું ભગવાનની મૂર્તિ જોવા ઈચ્છે છે, એટલે હું તને એટલે અજ્ઞાની કહું છું, મોટો અજ્ઞાની એટલે કહું છું, તું પહેલાં તારા સંબંધી માની લીધેલા કુસંગી મનને બરાબર ઓળખ, એને શું કર્યું છે, હજુ પણ મનની કેટલી ઘાતો છે એ સદગુરુ કહેશે. અહીં આગળ 29 કડી પ્રસંગ એકની પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.